કેમ છો? મજામાં? ગયા છે લેક્ચરમાં કેવું થોડું ધ્યાન રાખજો કે જે કોરોન પરિસ્થિતિ છે થોડીક તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ઓકે, આપણે સ્વાધ્યાય 14 પોઈન્ટ એક પૂરો કર્યો હતો. તો પ્રશ્ન 1 એનો પૂરો કર્યો હતો. જે અત્યારે ભૂસી રહ્યો છું. હા, પ્રશ્ન 2 બાજુ આગળ વધી આપણે. પ્રશ્ન 2 એમાં પહેલો અત્યાર સુધી એક પદીની વાત હતી, તે હવે દ્વિપદી આવશે. ઓકે, તો દ્વિપદી આપણે એવું કીધું છે કે આપેલ પદાવલીમાં અવયવ મેળવો. અવયવ મેળવો એટલે આપણે હવે એના અવયવ મેળવવાના જે બંનેમાં સામાન્ય અવયવ હોય તે. તો પહેલો છે 7x - 42. પહેલા આપણે પહેલા પદના અવયવ પાડી, તો 7x ના અવયવ 7 ગુણ્યા x, 42 ના અવયવ પાડી તો 7 ગુણ્યા 6, 7 6 42. બરોબર છે ને? તમે કહો સર હજી આના અવયવ પડે, તો એ રીતે પણ તમે પાડી શકો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 3 2 6, 6 97. પણ પદની પૂર્ણ ગોઠવણી તમે 7 પહેલા લખ્યો, 2 પછી 3 પદ ચાલે નહીં. મેં તમને કીધું પેલા અવિભાજ્ય અવયવમાં પેલા જે પદ આવતા હોય એ લાઈન સર તમારે આવવા જોઈએ. તો આપણે અહીંયા લખીએ, હવે 7 ના હોય તો 7 ગુણ્યા x માઇનસ 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તમે જુઓ બંને માં જે સરખા પદ આવે ત્યાં જુઓ. ક્લિયર છે? 7, ફક્ત 7. તો એને લખી 7 ને હું 12, 12 અંદર લખીશ x માઇનસ 3 ગુણ 12 મારો છો. બીજો દાખલો, છ પી માઇનસ 12 ક્યુ. છ ના અવયવ પાડીએ આપણે, તો છ ના છ પી ના અવયવ, છ પી ના અવયવ 2 × 3 × p. ઓકે, 12 ક્યુ ના અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 4 = q. જે અવયવ સામાન્ય નીકળે છે કાઢશો, 2 × 3 × p માઇનસ 2 × 2 × 3 × q. બંને માં સરખા પદ જેવું તો જુઓ, 2 × 2 = 3 છે કે નહીં? તો સાથે જે પદ છે સરખા એટલે બાર કાઢી લઈએ, તો 2 અને 3 અંદર શું હોય તો p, અહીંયા શું વધે 2q, 2 × 2 = 6 કૌંસમાં p માઇનસ 2q. ઓકે, આ તમારો તો બીજો દાખલો. બીજો દાખલો બાજુ જઈએ, 7a² + 14a. 7a² ના અવયવ પડે તો 7 × 7 a × a, 14 ના અવયવ પડે તો 2 × 7 × a. બંને નો પ્લસ છે, લખી લઈએ પદ, તો 7 × a × a + 2 × 7 × a. બંને બાજુ પદ સરખા હોય છે, બંને માં 7
7 કોમન a a કોમન તો 12 કયો પદ નીકળશે 7 7 એ કોમન તો a plus 2 આ તમારો જો પડે છે ખબર એ ઉપર થી જાય છે પડે છે ને હવે જો પડતી હોય ખબર તો ત્રણ દાખલા મે કરાવ્યા તમે ધ્યાન પૂર્વક જોયા હશે તો હવે ચોથા દાખલા હતી જે મે તમને કીધું ને વિડિયો પોઝ કરીને તમારે જાતે ગણવું અને પછી જે મે ગણાયો હોય એમાં તમારે જોવાની ભૂલ તમારે મારી ને મારી ને ચોથો માઈનસ 16 છે प्लस 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 20 z નો ઘન તો આપણે પહેલા માઈનસ 16 z ના અવયવ પાડી તો 2 × 2 × 2 × 2 × z કોઈ પણ એક પદ ને આપણે માઈનસ ચિહ્ન આપી કોઈ પણ એક પદ બરોબર છે બે પદ આપણે જરૂર છે નહીં બે પદ ને આપશું પ્લસ થઈ જશે तो 20 z³ 2 × 2 अब जब 2 वाले पार्ट पर आ रहे हैं 10 2 वाले पार्ट आ रहे हैं 5 × z × z × z अब ये हम लिख दिया तो माइनस 2 × 2 × 2 × z प्लस 20 ना अवयव 2 × 2 × 5 × z બંને મધ્ય પદ સરખા હોય એટલે આપણે જોઈએ હવે તો 1 2 1 2 આ z આ z તો કોમન શું નીકળે છે 2 2 4 તો 4 કોમન z અંદર માઈનસ ના માઈનસ 2 2 4 z प्लस 5 z अच्छा जो लो ध्यान पूर्वक 5 માં ડાકો આવ્યો આપણે 20 l² m प्लस 30 ત્રણ દાખલા કરી આ તમારા
દ્વિપદ વાળા છે ત્યાર પછી આપણે પાછા શીખીશું ત્રિપદ કે ત્રણ પદ હોય ત્યારે શું થાય ચાર પદ હોય ત્યારે શું થાય બરોબર છે સેલા દાખલા છે એકદમ એકદમ ઈઝી દાખલા છે જોજો એટલે આવડી જશે ઓકે તો જોઈ લો એકવાર સ્ક્વેર 3b સ્ક્વેર
प्लस बेदो चार फोर सी स्क्वायर आ जाओ चलो ओके आगे बढ़े आठ फटाका चलो माइनस फोर ए स्क्वायर प्लस फोर बी माइनस फोर सी ए एक जाते हैं एकदम ओयो पाया हुआ जाते करने दे करी जो हम आप मोस्ट ऑफ ओयो पढ़ता है बता मैं एक पद कॉमन चिप बी यू पद भी कॉमन है जो जाते नहीं करे सिंपल लाइफ में करिए हमें जो बंदे मार बदला बदला कॉमन टू सो देगा इसे चार सो देगा इसे चार लगे दो चार बार एक एक लियो कर चाहिए हम बे वगैरह ये क्यों होगा एक होगा ये एक होगा अपने यहाँ सुलभ तो एक एक बार बन्ने मार कोई ना कॉमन निकल रहे एक तो ये तो छे जो चार गुनिया चार ए गुनिया ए इस पे माइनस ना माइनस प्लस चार एक कॉमन करें लिया वही जो सो बी सी आप ओके ट्राई मार जो आठ आठ मोटो में जाते चलो आज मैं जॉब तुमने डायरेक्ट आप ही ओके Okay.
एक बार त्यार पछी आपणे प्रश्न 3 पूरो करीशुं आजे ओके आगळ वधीए प्रश्न 3 बाजू કેટલો ડાયો x² xy + 8x + 8y આમાં તમારે ફક્ત એક સ્ટેપ કરવાનો છે એક બે સ્ટેપ પડાવવા પૂરો થઈ જશે તમારે પહેલા બે પદ જોવા છેલ્લા બે પદ તો એમાંથી જે કોમન નીકળે છે એ લઈ લઈએ આ x અહીંયા પણ x x કોમન અંદર શું વધે x + y યાદ રાખજો જે અહીં કૌંસમાં પદ વધશે તે જ અહીંયા વધવાનું છે તો આ બંનેમાંથી વધે શું આજ સરખા છે તો કોમન શું વધે x + તમે જો કૌંસમાં બંને પદ કેવા સરખા તો આપણે એને લખશું એક વાર અને જે બહાર છે એને પણ એક વાર લખશું આ બરોબર છે આગળ ડાયાગ્રામ કરીએ વધારે સમજ પડશે ધીરે ધીરે 15xy -6x + 5y -2 જો આમાંથી કોમન તો અહીંયા ન આપણે તો અહીંયા લખી દેવાનું 3 5 15 બરોબર છે અહીંયા લખી દેવાનું 3 2 6 પેન્સિલથી લખો બંને મારી કોમન શું નીકળશે 3 બીજું હું સરખું છે x તો વધ્યું શું 5 એ વધ્યું શું 2 પ્લસ આ બંનેમાં જો અહીંયા જે પદ છે એક પદ અહીંયા છે તો કઈ કોમન ના નીકળે તો કેટલું નીકળે એક પદ તો નીકળે તો 5y -2 બંનેમાં કૌંસમાં પદ સરખા એટલે કેટલી વાર લખવા એક વાર અને જે બહારના પદ હોય એને પણ કેટલી વાર લખવા એક વાર આવડશે ત્રીજા આગળ તરફ જઈએ x plus by sorry bx minus ay minus b હવે આ વાર કોઈ પહેલા બે પદમાં કોમન છેલ્લા બે પદમાં કોમન x કોમન તો a plus b અહીંયાથી minus y કોમન લઉં છું શું લઉં છું minus y કોમન લઉં છું તો a ના a માઇનસ માઇનસ પ્લસ b તો પહેલું પદ જે અંદર કૌંસમાં છે તે a plus b અને જે બહાર છે તે a minus 1 ચોથું 15 થી q 15 pq plus 15 plus 9 9q plus 25p જો હવે આપણે અહીંયા શું કરીશું તો પહેલા આપણે આ પદની ગોઠવણી કરવી પડશે શું કરવું પડશે પદની ગોઠવણી કોણ કહેશે મને પદની ગોઠવણીમાં કઈ રીતે થાય કયું પદ કોની સાથે આવે કોઈ કહેશે મને નહીં તો જો 15pq + 9q + 25p + 25 આ તમારે કેવી પદ ની ગોઠવણી ઓકે
તમે આવું કેમ થાય તો આ પાછળ તમે આગળ પણ લઈ શકો આ પાછળ તમે પાછળ લઈ જઈ શકો બંને કરી શકો તમારે જે કરવું બરોબર છે પણ પહેલા આ પર ત્યાર પછી આ જ ઓકે હવે આ બે પર મારે કોમન આ બે પર મારે કોમન તો ત્રણ કોમન નીકળશે બીજું નીકળશે તમારું q અંદર શું વધે 3 5 15 15 q છે p પ્લસ અહીંયા કરી ના આવે તો 3 પ્લસ કેટલા કોમન નીકળશે તો આપણે કાઢીશું ફક્ત અહીંયા આપણે પહેલા લખી દઈએ 5p પ્લસ 15 છે સોરી એ કેટલા છે તમારા 15 25 નથી ઓકે બંને મારે કોમન કાઢી લો 5 તો 5 50 25 p પ્લસ મેં તમને કહ્યું તેમ આ બંને પદ કેવા આવવા જોઈએ સરખા એને એક વાર લખી દો છેલ્લો લાસ્ટ દાખલો તમારો એટલે તમારું સ્વાધ્યાય પૂરું થઈ જશે બરોબર પણ એમાં પણ પદની ગોઠવણી છે તો ધ્યાનથી જોજો x માઈનસ 7 પ્લસ 7 xy તમારા કોમન ન નીકળે એટલે તમારે સમજી લો કે મારા પદની ગોઠવણી કરવી પડશે આ તમારી રકમ છે બરોબર છે તો હું શું કરીશ જો x માઈનસ 7 માઈનસ xyz પ્લસ 7 xyz જો આ મારી કોમન કઈ નીકળે છે ના x માઈનસ 7 માઈનસ આ મારી કોમન નીકળે છે જો તો શું તો xy અંદર શું વધે આપણે નેક્સ્ટ વિડિયોમાં નવા લેક્ચર સાથે આપણે મળીએ નવા સ્વાધ્યાય સાથે મળીએ